नमस्कार, मंतव्ય મધ્યાન સાથે હું છું મિત્તલ। મહત્વના સમાચારની વાત કરીએ તો મહત્વના સમાચાર સુરતથી આવી રહ્યા છે। સુરતમાં ઢોંગી બુવા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે। સરથાણા પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ। આધેડ પોલીસ વિધિ કરવા બહાને આચર્યું દુષ્કર્મ। આધેડ બુવાએ વિધિ કરવા બહાને દુષ્કર્મ આચર્યું છે, જ્યારે 42 વર્ષીય મહિલાને હવસનો શિકાર બનાવી છે। આ બુવો કે જેને दुष्कर्म आचर्यू छे, हाल तो सरथाणा पोलीस मथक में दुष्कर्म की फरियाद नोंधाई छे। पोलीसे हाल फरियाद नोंधी छे, त्यारे तांत्रिक विधि करवाना बहाने हवसनो शिकार बनाव्यो हतो। नग्न फोटा वायरल करवानी आधेड धमकी पण आपतो हतो अने धमकी आपी दुष्कर्म आचर्यू छे। हाल तो पोलीसे दुष्कर्मनो गुनो नोंधी तपास हाथ धरी छे। संवाददाता संजय महंत जोड़ाई गया है। संजय जणावशो, सूरत में ढोंगी बुवो के जेने दुष्कर्म आचर्यु छे, हाल तो फरियाद पण नोंधाई छे, शुं छे आ समग्र मामलो? સરથાણા વિસ્તારની આ ઘટના છે કે એક ઢોંગી બુવાએ એક મહિલાને પોતાની હવસનો શિકાર બનાવી છે। મહિલા પોતાના દુખડાઓ લઈને ત્યાં પહોંચી હતી, પરંતુ બુવાએ તાંત્રિક વિધિ કરવાના બહાને મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું। એટલું જ નહીં, તેના મહિલાના નગ્ન ફોટાઓ પણ તેને લઈ લીધા હતા અને આ સમગ્ર મામલે બ્લેકમેલિંગ કરવામાં આવ્યું હતું અને મહિલાને બ્લેકમેલિંગ કરી તેની સાથે દુષ્કર્મ કર્યું છે। તે થયો છે, આ તમામ મામલો સરથાણા પોલીસ સ્ટેશને પહોંચ્યો છે અને સરથાણા પોલીસે આ મુદ્દે તપાસ શરૂ કરી છે। અધેડ વયનો જે ઢોંગી બાવો છે તેની ધરપકડ કરવાની તજવીજ હાલ હાથ ધરવામાં આવી છે। જી જી સંજય આભાર સમગ્ર માહિતી બદલ। ત્યારે હાલ તો ધરપકડ કરી ગુનો નોંધવામાં આવ્યો છે। મહત્વનું છે કે આ તાંત્રિક વિધિ કરવાના બહાને આ બુવો હવસનો શિકાર બનાવતો હતો અને સાથે નગ્ન ફોટા વાયરલ કરવાની ધમકી પણ આપી હતી। આવી ધમકી આપી તેણે દુષ્કર્મ આચર્યું છે, હાલ તો સરથાણા પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે। મહત્વના સમાચારની વાત કરીએ તો વધતા કોરોનાના કેસ વચ્ચે સચિવાલયમાં કર્મચારીઓ માટે ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું। કોરોના સંક્રમણ ફેલાતા કર્મચારીઓને ઉકાળાનું વિતરણ કરાયું। કર્મીઓના આરોગ્ય માટે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું છે। સચિવાલયમાં કર્મચારીઓ કોરોના સંક્રમિત ન થાય તે માટે આરોગ્ય સેવા માટે આરોગ્યની સાથે ઉકાળાનું વિતરણ કરાયું છે। આ સચિવાલયમાં કર્મચારીઓ સંક્રમિત થઈ રહ્યા છે અને તેથી જ રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ઉકાળાનું વિતરણ કરાયું છે। ત્યારે કોરોના સંક્રમણ ફેલાતા કર્મચારીઓને ઉકાળાનું વિતરણ કરાયું। સંવાદદાતા વિરેન મહેતા જોડાઈ ગયા છે, વિરેન જણાવશે સચિવાલયમાં કર્મચારીઓ માટે ઉકાળાનું વિતરણ। ચોક્કસ મિત્તલ, જે પ્રમાણે રાજ્યમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે, ગઈકાલે પણ જોવા જઈએ તો 15,000 સુધી એટલે કે 17,000 જેટલા કેસો આવ્યા હતા અને ગાંધીનગરમાં પણ કેસો વધતા જાય તેને લઈને સચિવાલયના કર્મચારીઓ માટે ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું છે। કોરોના સંક્રમણ ફેલાતા કર્મચારીઓ ઉકાળાનું વિતરણ કરાતા લોકોમાં રાહત અનુભવવાનું જે સ્વાસ્થ્ય તેમનું હેઠળ બેઠું છે અને કર્મચારીઓના આરોગ્ય માટે આયુર્વેદિક ઉકાળો ખૂબ જ સારો હોય છે તેને લઈને આ વિતરણ કરવામાં આવ્યું છે અને કર્મચારીઓમાં આ કેટલાય કર્મચારીઓ હાલ સંક્રમિત થયા છે તેને લઈને આ જે કર્મચારીની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે। ચિવરેન આભાર સમગ્ર માહિતી બદલ। ત્યારે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આ ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું। સચિવાલયમાં હાલ કર્મચારીઓ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે એટલે સંક્રમણ વધારે ન ફેલાય, આરોગ્યમાં સુધારો આવે તેથી કર્મીઓના આરોગ્ય માટે ઉકાળાનું વિતરણ કરાયું છે। કોરોના સંક્રમણ ફેલાતા કર્મચારીઓને ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું છે જેથી રોગ પ્રતિકારક શક્તિ પણ વધે। વાત સુરતની, સુરતમાં કર્મચારીઓ સાથે જ હવે કોરોનાનું સંક્રમણ ફેલાઈ રહ્યું છે। કાપડ ઉદ્યોગ પર ફરી કોરોનાનું સંક્રમણ ફેલાયું છે। લગ્ન સરાની એક તરફ સિઝન શરૂ થઈ છે અને ખરીદી જોવા નથી મળી રહી કારણ કે રાજ્ય બહારના વેપારીઓ નથી આવી રહ્યા।
कोविड 19 की गाइडलाइन ना लीधे व्यापारी नहीं आ रहा है, तेथी ज कापड़ उद्योग पर फरी कोरोना संक्रमण ना लीधे ग्रहण फैलायू है। छेल्ला बे वर्ष थी व्यापार अटकाववा माटे व्यापारी चिंतित बनया है। आ साथ संक्रमण वधता हवे व्यापारी चिंतित थया छे, कारण के राज्य बहार व्यापारी है ते खरीदी करवा माटे नहीं आ रहा। एक तरफ कोरोना की महामारी है और आज कोरोना संक्रमण ने ध्यान में राखी व्यापारी खरीदी माटे नहीं आ रहा। વધુ માહિતી આપવા માટે સંવાદદાતા સંજય મહંત જોડાઈ ગયા છે। સંજય, જણાવશો કે ફરીથી એકવાર સુરતના કાપડ બજાર પર કોરોનાનું ગ્રહણ લાગ્યું છે? છેલ્લા બે વર્ષથી કોરોના સુરતના કાપડ ઉદ્યોગ માટે દુઃસ્વપ્ન સમાન બની રહ્યો છે, કારણ કે કોરોનાને કારણે વેપારીઓ નથી આવી રહ્યા, વેપાર નથી થઈ રહ્યો। જ્યાં લગ્ન સલાની સીઝનની શરૂઆત થઈ છે ત્યાં ગણ્યા ગાંઠ્યા પાર્સલો માર્કેટમાં જોવા મળી રહ્યા છે, કે જ્યાંથી રોજે રોજ 300 કરતા વધુ ટ્રકો પાર્સલ લઈને પસાર થતી હતી। સુરતના ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાંથી 350 થી વધુ ટ્રકો પાર્સલ સાથે રાજ્ય બહાર રવાના થતી હતી, પરંતુ આજે માંદ 1-2 ટ્રકો જોવા મળી રહી છે। એટલે કહી શકાય કે કોરોનાનું ગ્રહણ ફરી એકવાર લાગ્યું છે, વેપારીઓની ચિંતા વધી છે, વેપાર ઓછો થઈ રહ્યો છે। મકર સંક્રાંતિ બાદ લગ્ન સ્થાનની સીઝન તો શરૂ થઈ, પરંતુ ખરીદી શરૂ નથી થઈ। કારણ છે કોરોના અને કોરોનાનું જે ગાઈડલાઈન છે એના માટે વેપારીઓ સુરત નથી આવી રહ્યા। વેપારીઓનું શું કહેવું છે જાણવાની કોશિશ કરીશું। રંગનાથજીએ બતાવીએ કે ફિલહાલ શાદી કી મોસમ શરૂ હોઈ હૈ, લેકિન માર્કેટમાં સન્નાટા દિખ રહા હૈ, વેપારી નહીં હૈ યહાં પે। देखिए, शादी ब्याह की सीजन तो जैसे मल मास 17-14 तारीख के बाद में कंटिन्यूस आवे हैं, वैसे जून जुलाई तक। मैं बात करने जाऊं जनवरी फरवरी की, ये 2 महीने के जो सावे हैं उसके अंदर हमारा अभी यहाँ से माल जाना चाहिए कम से कम 300-350 ट्रक, वहां पे ये पोजीशन है, 100 ट्रक एवरेज नहीं जा पा रही है। आप देख रहे पूरे मार्केट परिसर में सन्नाटा है, यहाँ तक पूरे पार्सल भरे रहते हैं। व्यापारी अपना माल भेजने के लिए ट्रक कितनी ज्यादा अवेलेबल नहीं होती है तो पर पार्सल के पीछे 100 रूपये एक्स्ट्रा देके अपना माल भेजने की कोशिश करते हैं, लेकिन आज तो कोई माल लेने वाला नहीं। व्यापारी बाहर गांव से सभी ने अपने टिकट कैंसिल कर दिए। वो क्यों कर दिए कि ये टाइम पे कौन आना चाहेगा? सूरत की बात करने जाऊं 4000 केस के आसपास आने लग गए। बाहर गांव से व्यापारी उतरता है, अगर वो देखता है कि मैं आरटीपीसीआर रिपोर्ट करूं कल को मैं पॉजिटिव आ गया तो क्या होगा? तो कुल मिला के व्यापारियों ने मेरी टिकटें कैंसिल कर दी। 70% हम ये मंडी इस बार की जनवरी फरवरी की सीजन की बात करने जाऊं तो एवरेज 6000 करोड़ का नुकसान सूरत के व्यापारी को उठाना पड़ेगा, कारण की व्यापारी बाहर गांव से आ नहीं रहे। रही बात 30% जो भी माल जा रहा है वो सोशल मीडिया के माध्यम से व्हाट्सएप है, फेसबुक के जरिए, टेलीग्राम के जरिए वो माल जा रहा है, लेकिन ऑनलाइन कितना माल जाएगा? क्योंकि शादी ब्याह की सीजन में व्यापारी खुद आके यहाँ पे पसंद करना चाहता है कि हेवी रेंज जाती है, चाहे वो साड़ी है, चाहे लहंगा है, चाहे गाउन है, तो वो रेंज देख के पसंद करना चाहे तो व्यापारी का काम धरा का धरा रह गया। कुल मिला के व्यापारी यहाँ बिल्कुल नहीं आ रहा है, और ये कोरोना की पोजीशन बोलते हैं 3 वीक के बाद में चरम पे रहेगी, तो जनवरी फरवरी का 6000 करोड़ का व्यापार हमने खो दिया। सूरतना कापड़ उद्योग ने 1000 करोड़ नु नुकसान, आप बताइए कि आपके यहाँ क्या पोजीशन है व्यापारियों की? अभी जो व्यापार का बिजनेस है वो 25-30% रह गया है, और जो मेन सीजन होती है जो सूरत की अप्रैल मार्च अप्रैल की, अगर ये 15 दिन के अंदर कोरोना का जो मैटर अगर वो जो डर है वो नहीं निकला तो मार्च अप्रैल वाली जो सीजन है वो बहुत बड़ा नुकसान होगा, बहुत बड़ा बिजनेस का नुकसान होगा, क्योंकि अभी के माहौल में व्यापारी तैयारी नहीं कर पा रहा है, और जो भी हैवी माल बनता है वो जनवरी फरवरी में देता है वही उसको मार्च अप्रैल में काम आता है। लेकिन ये यहाँ का जो माहौल है और आगे वाले की जो डर की वजह से नया माल नहीं मंगाने की वजह से यहाँ वाला व्यापारी भी 1 रुपये की तैयारी नहीं कर रहा है। अगर सपोज करो कुछ भी हुआ, कुछ नहीं हुआ, ये कोरोना नहीं रहा 2 महीने के बाद 1 महीने के बाद, तो फिर भी माल नहीं बन पाएगा और माल नहीं जा पाएगा सीजन में, जैसे अब की बार दिवाली के टाइम पे हुआ था। ચોક્કસ કોરોના ને લીધે ઉત્પાદન પણ ઓછું થઈ રહ્યું છે, એટલે આગામી દિવસોમાં પણ વેપાર વધે તેવી શક્યતા હાલ નથી જોવા મળી। આપ ક્યા કહોગે જીસ તરહ સે 2 સાલ સે યહી પોઝિશન માર્કેટ મેં વેપારી કી ક્યા હાલત? વેપારી ની હાલત બહુ કોફરી થઈ ગઈ છે, કારણ કે કાલે પણ હું અમદાવાદ જઈને આવ્યો, બરોડા જઈને આવ્યો, ત્યાંના વેપારી પણ એમ જ કહેવું છે ગરાગી બિલકુલ નથી, અને આ ગરાગી નો કોરોના નો જે માહોલ છે તે પણ સજાગ રહેશે, અને અમને પણ ડર લાગે છે આગળ માલ બનાવો કે ના બનાવો, જે પણ માલ બનાવે તે વેચાતો તો છે જ નથી, અને આગળનું પેમેન્ટ પણ અમારું અટકી ગયું છે, અમને એવું લાગી રહ્યું છે। વેપાર અટવાઈ રહ્યો છે સુરતના માર્કેટ વિસ્તારમાં, આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે। છેલ્લા 2 વર્ષથી કોરોનાને કારણે 1000 કરોડનો વેપાર અટવાઈ ચૂક્યો છે, અને હવે ફેબ્રુઆરી માર્ચ મહિનામાં કદાચ કોરોના ઓછો પણ થાય તો ઉત્પાદન ઓછું છે,
એટલે આગામી દિવસોમાં સારા વેપારની શક્યતા નહીવત જોવા મળી રહી છે. જી જી આભાર સમગ્ર માહિતી બદલ. ત્યારે હાલ સુરતમાં કાપડ બજારમાં પણ કોરોનાનું સંકટ છે, કારણ કે કોરોનાના કેસ જે પ્રમાણે વધી રહ્યા છે, કાપડ ઉદ્યોગ ફરી કોરોનાના ગ્રહણમાં આવ્યું છે. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ભાજપના સાંસદ પૂનમ માડમ હવે કોરોના સંક્રમિત થયા છે. જે પ્રમાણે કોરોનાના કેસ વધી રહ્યા છે, ત્યારે હવે સાંસદ પૂનમ માડમ પણ કોરોના સંક્રમિત થયા છે. પૂનમ માડમે ટ્વિટરના માધ્યમથી આ વિશેની જાણકારી આપી છે. તેમનો રિપોર્ટ પોઝિટિવ હોવાથી તેઓ હાલ તો હોમ ક્વોરન્ટાઇન થયા છે. મહત્વનું છે, સાંસદ પૂનમ માડમે ટ્વિટર દ્વારા લોકોને માહિતી આપી છે. પૂનમ માડમ હાલ કોરોના સંક્રમિત થયા છે અને રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ હાલ હોમ ક્વોરન્ટાઇન થયા છે. ત્યારે રાજ્યમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. દેશમાં કોરોનાનો ગ્રાફ વધી રહ્યો છે અને આજ વધતા સંક્રમણ વધશે. હવે સાંસદથી માંડીને કર્મચારીઓ પોલીસ તંત્રમાં પણ ખળભળાટ છે, કારણ કે કોરોનાના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. આજે ભાજપના સાંસદ પૂનમ માડમ પણ કોરોના સંક્રમિત થયા છે. તેઓ ટ્વિટર દ્વારા આ વિશેની જાણકારી આપી છે. હાલ તેઓ હોમ આઇસોલેટ થયા છે. રિપોર્ટ તેઓનો પોઝિટિવ આવતા તેઓ હોમ ક્વોરન્ટાઇન થયા છે. મહત્વનું છે કે આજે પૂનમ માડમ કોરોના સંક્રમિત થયા. આ વધતા કોરોનાના કેસ વચ્ચે આરોગ્ય તંત્ર દ્વારા સતત અપીલ કરવામાં આવી રહી છે અને સાવચેતી રાખવાનું કહેવામાં આવી રહ્યું છે, કારણ કે કોરોનાના કેસ વધી રહ્યા છે અને હવે નેતાઓથી માંડી અને કર્મચારીઓ પોલીસ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ સતત વધતા 23 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનની જાહેરાત કરવામાં આવી. એએમસી દ્વારા શહેરના 29 વિસ્તારમાંથી કન્ટેનમેન્ટ ઝોન દૂર કરાયા. બીજી તરફ શહેરમાં અત્યાર સુધીમાં કુલ 111 વિસ્તારમાં કન્ટેનમેન્ટ ઝોન યથાવત રાખવામાં આવ્યા છે. અમદાવાદમાં પોઝિટિવ રેશિયો દિવસે ને દિવસે વધી રહ્યો છે. હાલ એક્ટિવ કેસોની જો વાત કરવામાં આવે તો 23,000થી વધારે અમદાવાદની અંદર એક્ટિવ કેસ છે, જેના કારણે માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર છે તેમાં વધારો દિવસે ને દિવસે જોવા મળી રહ્યો છે. હાલ 105 જેટલા માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર જે છે તે અમદાવાદની અંદર કાર્યરત છે. ખાસ તો જે રીતે વાત કરીએ તો સુજય એપાર્ટમેન્ટ કે જે એપાર્ટમેન્ટનો બીજો ત્રીજો અને ચોથો માળ જે છે તે માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારની અંદર રાખવામાં આવે છે, કારણ કે 24 જેટલા ઘરો છે જે પોઝિટિવ આવ્યા છે, જેના કારણે કોર્પોરેશન દ્વારા આ એપાર્ટમેન્ટના 3 ફ્લોરને માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર તરીકે રાખવામાં આવે છે. ખાસ તો જે રીતે અમદાવાદની અંદર જે પોઝિટિવ રેશિયો વધી રહ્યો છે, જેના કારણે રેપિડ અને આરટીપીસીઆર ટેસ્ટ છે તેમાં 10% વધારો થયો છે અને સાથે જ આરટીપીસીઆર અને રેપિડ જે ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે તેમાં પણ 10-20% પોઝિટિવ રેશિયો વધ્યો છે. એટલે કે જે રીતે હવે અમદાવાદની અંદર દિવસે ને દિવસે જે કેસ વધી રહ્યા છે તેને લઈને માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર છે તેમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. કેમેરા પર્સન સંદીપ ત્રિવેદી સાથે બ્રિંદા રાવલ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ત્યારે તહેવાર તો લોકોએ રંગે ચંગે મનાવ્યા, પરંતુ આ તહેવાર બાદ સંક્રમણમાં વધારો થયો છે. વાત અમદાવાદની કરીએ તો અમદાવાદમાં તહેવાર બાદ કોરોનાના કેસમાં ઉછાળો નોંધાયો છે અને રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે. ત્યારે ટેસ્ટિંગ ડોમ બહાર ચેકિંગ માટે લોકો લાંબી લાઇનો લગાવી રહ્યા છે અને હવે લોકો ટેસ્ટિંગ પણ કરાવી રહ્યા છે. ડોમ શરૂ થતાની સાથે જ લોકો લાઇનમાં ઉભા રહે છે અને સાથે ટેસ્ટિંગ કરાવી રહ્યા છે. લોકોની લાઇનમાં પણ વધારો થયો છે. મહત્વનું છે, સંક્રમણ વધતા લોકો હવે સજાગ બન્યા છે અને ટેસ્ટિંગ કરાવી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં વધી રહેલા કેસને લઈને ચિંતાનો માહોલ છે. તહેવાર
बाद अमदावाद नी अंदर कोरोना नु संक्रमण वध्यु छे। अमदावाद ना दरेक डॉम नी बहार लांबी कतारो लोकोनी टेस्टिंग माटे नी जोवा मळी रही छे। न मात्र अमदावाद ना एक विस्तार मा परंतु जेटला पण डॉम आवेला छे ते तमामे तमाम डॉम बार आ प्रकारे लोको लाइनो मा जोवा मळी रह्या छे। कारण के जे रीते तहेवारो मा लोकोए जे मजा लीधी हती, जे रीते लोको भेगा थया हता ने त्यारबाद अमदावाद नी अंदर संक्रमण नो वधारो थयो छे, जेना कारणे लोको वहेली सवारथी ज टेस्टिंग माटे आवी रह्या छे। खास तो जो वात करीए तो जे रीते तमाम जे लोको छे जे अमदावादीओ छे ते टेस्टिंग करवा माटे लांबी लाइनों में जोवा मळी रह्या छे। अमदावादनी हाल जो वात करवामां आवे तो 23,000 थी वधारे केस जे छे ते एक्टिव छे, जेना कारणे लोको टेस्टिंग करवा माटे जोवा मळी रह्या छे। अमदावादना दरेक डॉम बार आज प्रमाणेनी परिस्थिति छे, जेमां सौथी वधारे जो वात करवामां आवे तो वहेली सवारथी जे लोको टेस्टिंग माटे आवी रह्या छे तेने लईने ચોક્કસથી એક કહી શકાય કે અમદાવાદમાં દિન પ્રતિદિન કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, જે ખૂબ જ ચિંતાજનક છે। કેમેરા પર્સન સંદીપ ત્રિવેદી સાથે બ્રિંદા રાવલ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય કોરોના સંક્રમિત થયા છે। વધતા કોરોનાના કેસ વચ્ચે ધારાસભ્ય હિંમતસિંહ પટેલ કોરોના સંક્રમિત થયા છે। જ્યારે અમદાવાદમાં ખાસ કરીને રાજ્યમાં કોરોના ભરડો લઈ રહ્યો છે, ત્યારે બાપુનગરના ધારાસભ્ય હિંમતસિંહ कोरोना पॉजिटिव आया है। હિંમતસિંહ પટેલ हाल तो होम आइसोलेट થયા છે। શહેદાજ ખાન પઠાણના પદગ્રહણમાં તેઓ હાજર રહ્યા હતા। એક તરફ રાજ્યમાં દિવસે ને દિવસે કેસ વધી રહ્યા છે તો હવે નેતાઓથી માંડી લોકો પણ પોઝિટિવ આવી રહ્યા છે। ત્યારે આજે કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય સંક્રમિત થયા। ધારાસભ્ય હિંમતસિંહ પટેલ કોરોના પોઝિટિવ આવ્યા છે। બાપુનગરના ધારાસભ્ય હિંમતસિંહ પટેલ હાલ તો હોમ આઇસોલેટ થયા છે। શહેદાજ ખાન પઠાણના પદગ્રહણમાં તેઓ હાજર રહ્યા હતા। एक लोक रक्षक लांच लेता झड़पायो छे, जेथी एसीबी द्वारा कार्यवाही करवामां आवी छे। महत्वनुं छे, सूरत एसीबी द्वारा कार्यवाही करवामां आवी। उमरा पोलीस स्टेशनना लोक रक्षक लांच लेता झड़पायो छे। 20,000 रूपियानी लांच मांगवामां आवी हती अने अरजीनो निकाल करवा बाबते आ लांच मांगी हती। ત્યારે હાલ તો ઉમરા પોલીસ સ્ટેશનમાં લોક રક્ષક ઝડપાયો છે। અરજીનો નિકાલ કરવા માટે આ લાંચ માંગવામાં આવી હતી। રૂપિયાની લેતી દેતી મામલે અરજી કરવામાં આવી હતી, ત્યારે એસીબીએ સમગ્ર રીતે છટકું ગોઠવી હાલ તો તેને ઝડપી પાડ્યો છે। એસીબી દ્વારા લોક રક્ષક અમિત રબારીની ધરપકડ કરાઈ છે। અરજીનો નિકાલ કરવા માટે અમિત રબારીએ લાંચ માંગી હતી, રૂપિયા 20,000ની લાંચ માંગવામાં આવી હતી। ત્યારે ઉમરા પોલીસ સ્ટેશનના લોકરક્ષક લાંચ લેતા ઝડપાયા અમિત રબારીની હાલે ધરપકડ કરાઈ લેવાઈ છે। એસીબી દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી છે। અને મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો વડોદરામાં માટીના ખોદકામ દરમિયાન એક માનવ કંકાલ મળી આવ્યું છે। વાઘોડિયા જીઆઈડીસીની સીધી ઇન્ડસ્ટ્રીની આ ઘટના સામે આવી કે જેમાં માટીનું ખોદકામ ચાલી રહ્યું હતું અને તે દરમિયાન માનવ કંકાલ મળી આવ્યું છે। આ માનવ કંકાલ મળી આવતા ચર્ચા જાગી છે હવે, ત્યારે કંપનીના પાછળના ભાગે આ કંકાલ મળી આવ્યું છે અને હાલ તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે અને આ માનવ કંકાલના નમૂના ફોરેન્સિક લેબમાં મોકલાયા છે। ફોરેન્સિક તપાસ માટે માનવ કંકાલના નમૂના મોકલાઈ ગયા છે અને આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। મહત્વનું છે, સવાલ એ થાય છે કે આ માનવ કંકાલ કેવી રીતે મળી આવ્યું અને શું તેની પાછળનું કારણ હોઈ શકે। આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ હાલ તપાસ કરી રહી છે। ત્યારે વાઘોડિયા જીઆઈડીસીની સીધી ઇન્ડસ્ટ્રીની આ ઘટના કે જ્યાં માટીનું ખોદકામ ચાલી રહ્યું હતું અને તે દરમિયાન માનવ કંકાલ મળી આવ્યું છે। અને મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો હરિધામ સુખડા વિવાદ તો આ મામલો કે જેમાં વધુ એક વિડીયો વાયરલ થયો છે।
संतो अने अनुयायीनो बधुं एक वीडियो वायरल थयो छे जेमां प्रेम स्वरूप स्वामीने गादीपति बनाववानी वात थई रही छे। आ वीडियोमां सांभळी शकाय छे ते प्रमाणे प्रेम स्वरूप स्वामी के जेमने गादीपति बनाववानी वात थई रही छे अने आ उपरांत प्रबोध जीवन स्वामी प्रेम स्वरूप स्वामी ने पगे पड़ी रहा छे। ट्रस्टी अशोक पटेल उपस्थिति में बैठक योजाई छे त्यारे हरिधाम सोखड़ा मंदिर नो विवाद वधु उग्र बन्यो छे। वधु संतो अने अनुयायीनो एक वीडियो वायरल थयो छे। प्रेम स्वरूप स्वामी ने संस्था की बागडोर संभाळवानी आ वीडियो में बात थई रही छे। जोई शकाय छे ते प्रमाणे प्रबोध जीवन स्वामी प्रेम स्वरूप स्वामी ने पगे पड़ी रहा छे। महत्वनुं छे मीडियानो डर बतावी प्रेम स्वरूप स्वामी ने दबाण करवामां आवी रह्युं छे ज्यारे प्रबोध जीवन स्वामी उपर दबाण थई रह्युं छे ते आ वीडियो में स्पष्ट दिखाई शके छे। तरे संतो अने अनुयायीनो वधु एक वीडियो वायरल थयो छे। आ वीडियो वायरल थता हवे हरिधाम सोखड़ा मंदिरनो विवाद उग्र बन्यो छे। ट्रस्टी अशोक पटेल की उपस्थिति में बैठक योजाई हती। सोमनाथ खाते तैयार थे सर्किट हाउस नु लोकार्पण करवामां आव्यु। महत्वनुं छे के सोमनाथ खाते सर्किट हाउस नु लोकार्पण करायु। आ सर्किट हाउस रूपया 33,55,00,000 ना खर्चे तैयार थयु छे। शुक्रवारे 21 जानुआरी तेनु लोकार्पण थशे। पीएम मोदी वर्च्युअली आ लोकार्पण कार्यक्रम में जोड़ाशे। लोकार्पण कार्यक्रम में सीएम पण वर्च्युअली हाजर रहेशे ज्यारे शुक्रवारे एटले के 21 तारीखे आ लोकार्पण थवा जई रह्युं छे। 30 કરોડના ખર્ચે તૈયાર થયેલું આ સર્કિટ હાઉસ કે જેનું શુક્રવારે લોકાર્પણ કરવામાં આવશે। આ સાથે પીએમ મોદી પણ આ લોકાર્પણના કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાશે। આ ઉપરાંત રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ વર્ચ્યુઅલી જોડાશે। ત્યારે સોમનાથ ખાતે તૈયાર થયેલું આ સર્કિટ હાઉસ કે જેનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે 21 જાન્યુઆરીના રોજ આ લોકાર્પણ કરવામાં આવશે। પીએમ અને સીએમ વર્ચ્યુઅલી આ કાર્યક્રમમાં જોડાશે। रूपया 30 કરોડ 55 લાખ ना खर्चे आ सर्किट हाउस तैयार करायो छे। સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। વધુ વરસાદની આગાહી સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આગાહી કરવામાં આવી હવામાન વિભાગે આગાહી કરી છે। આગામી દિવસોમાં ઠંડીનું જોર ઘટશે સાથે જ રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદ આવી શકે છે। આ સાથે હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે કે 21 જાન્યુઆરીના રોજ કચ્છ સહિત ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે। आगामी दिवसों में ठंडी नो जोर घटशे साथ ज अमुक विस्तारों में कमोसमी वरसाद पण नोंधाई शके छे। महत्वनो छे वेस्टर्न डिस्टर्बन्स नी असरना कारणे वातावरण बदलाशे अने तेथी अमुक विस्तारों में कमोसमी वरसाद नोंधाशे। कमोसमी आगाही करवामां आवी छे जेना पगले अमदावाद सहित राज्यों में वहेली सवार थी वातावरण जोवा मळी रह्युं छे। साथे ज जे रीते ठंडीनुं प्रमाण जे छे ते घटतुं जोवा मळी रह्युं छे। परंतु कमोसमी जे वरसाद छे तेने कारणे अमदावादनी अंदर फोगी एटमोस्फियर जोवा मळी रह्युं छे। सौथी महत्वनी बाबत ए कही शकाय कि त्रीजी वखत आ प्रकारे जे कमोसमी वरसाद आवी रह्यो छे जेना पगले ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ચિંતા જોવા મળી રહી છે। કારણ કે ઠંડીની સાથે જે માવઠાની આગાહી કરવામાં આવી છે તેનાથી ખેડૂતોનો જે પાક છે તે ક્યાંક ને ક્યાંક બગડી શકે છે જેના કારણે ખેડૂતો ચિંતા જોવા મળી રહી છે। પરંતુ 21 અને 22 કચ્છ સહિતના ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જેના કારણે ખેડૂતોને નુકસાનની ભીતિ જોવાઈ રહી છે। સાથે જ ઠંડીનું પ્રમાણ જે છે તે આગામી 1 અઠવાડિયા સુધી યથાવત રહેશે। કેમેરા પર્સન સંદીપ ત્રિવેદી સાથે બ્રિંદા રાવલ મંતવ્ય ન્યૂઝ અમદાવાદ।